હે ગાઈઝ વેલકમ ટુ સાયન્સ સ્ટડી સેન્ટર લાસ્ટ વિડીયોની અંદર આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન જોયું હતું આ વિડીયોની અંદર આપણે ઠાર બિંદુ અવનયનની ચર્ચા કરીશું હવે તમે અમારી સાથે જોડાઈ શકો છો ટેલિગ્રામ એપ દ્વારા તો ટેલિગ્રામ એપની અંદર તમે સાયન્સ સ્ટડી સેન્ટર એમ બી પટેલ ચેનલને સર્ચ કરજો તો ટેલિગ્રામ ચેનલની અંદર તમને દરેક વિડીયો લેક્ચરની નોટિફિકેશન તેમજ એમની નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે તો તમે જોઈન થવાનું ભૂલતા નહીં લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે હવે વાત કરીએ આજના વિડીયો લેક્ચરની તો આજે આપણે ભણવાના છીએ ઠાર બિંદુ અવનયન તો તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે ઠાર બિંદુમાં ઘટાડો જોવા મળે છે કોના તો દ્રાવણના અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવણની તો જ્યારે પણ ઘન પદાર્થને અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવણની અંદર સોરી દ્રાવકની અંદર ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણના થારબિંદુમાં ઘટાડો જોવા મળે છે શુદ્ધ દ્રાવક કરતાં તો અહીંયા પહેલો શબ્દ આવ્યો થાર બિંદુ તો થાર બિંદુ કોને કહેવાય તો થાર બિંદુ એ એ તાપમાન છે કે જ્યારે પદાર્થની ગન અને પ્રવાહી વ્યવસ્થાના બાષ્પ દબાણ સરખા થાય છે એ સમય શું હોય ગન અને પ્રવાહી અવસ્થા બંને સંતુલનમાં હોય અને તેમના બાષ્પ દબાણ સરખા હોય તો તમે થારબિંદુની વ્યાખ્યા લખી શકો થારબિંદુ એ તાપમાન છે કે જ્યારે પદાર્થની ગન અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં હોય એટલે કે તેમના તેમના એટલે કે ઘન અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સરખા હોય છે ખ્યાલ આવી ગયો હવે પ્રયોગોથી એવું જાણવા મળ્યું છે કે જ્યારે દ્રાવણ બને છે ત્યારે દ્રાવણના થારબિંદુમાં ઘટાડો જોવા મળે છે દ્રાવક કરતાં જે શુદ્ધ દ્રાવક હોય એના બિંદુ કરતાં દ્રાવણના થારબિંદુમાં ઘટાડો જોવા મળે છે તો એવું કેમ જોવા મળે છે તો એને સમજવું હોય તો એ આપણે આલેખ દ્વારા સરળતાથી સમજી શકીએ આપણે આલેખ દોરીશું બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન તો તમને ખ્યાલ છે કે બાષ્પ દબાણ અને તાપમાન સમ પ્રમાણમાં હોય પરંતુ સુરેખ નહીં જેમ જેમ તાપમાન વધે તેમ બાષ્પ દબાણ વધશે પરંતુ આલેખ કેવો હોય પર્વ હોય તો આનાથી ઉલટું પણ આપણે બોલી શકીએ જો તાપમાન ઘટે તો બાષ્પ દબાણ ઘટે કેમ કેમ કે બાષ્પ દબાણ પ્રપોઝનલ ટુ તાપમાન થાય ખ્યાલ આવી ગયો હવે જો આપણે પહેલાં શુદ્ધ દ્રાવકની વાત કરીએ તો દ્રાવક જેમ ઠંડુ પડશે એટલે કે તાપમાન ઘટશે તેમ બાષ્પ દબાણમાં ઘટાડો થશે અને આ ઘટાડો કેવો હશે તો પર વલાયા કરે છે તમે તો સમજી ગયા છો તો આ રીતે હું એનો આલેખ દોરી શકું આ કોનો તો દ્રાવકનો દ્રાવકનો બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ હવે કોઈ એક સમયે કોઈ એક બિંદુ આગળ દ્રાવક ઘન અવસ્થામાં ફેરવાનું શરૂ થઈ ગયું એટલે કે આ પોઈન્ટે દ્રાવક શું થઈ જશે પહેલાં પ્રવાહી અવસ્થામાં હશે હવે ઘન અવસ્થામાં ફેરવાઈ જશે તો આ તમે કહી શકો ઠરેલું દ્રાવક કયું ઠરેલું દ્રાવક જે ઘન અવસ્થામાં હોય અહીંયા કઈ અવસ્થામાં હોય તો પ્રવાહી અવસ્થામાં હોય હવે આપણને ખ્યાલ છે કે જ્યારે ઘન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે તો દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના બાષ્પ દબાણ ઓછું હોય દાખલા તરીકે પર્ટિક્યુલરલી આ તાપમાનની જો વાત કરીએ તો આ તાપમાને દ્રાવકના બાષ્પ દબાણ કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હશે એટલે કે અહીંયા કંઈક આવતું હશે તો એનો ગ્રાફ કંઈક આ રીતે તમે દર્શાવી શકો દ્રાવણ માટે દ્રાવણનો બાષ્પદબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ હવે જેમ જેમ તાપમાન ઘટશે તેમ તેમ દ્રાવણનું બાષ્પદબાણ પણ ઘટશે અને કોઈ એક બિંદુએ શું થશે દ્રાવણ પણ ઘન અવસ્થામાં ફેરવાશે તો એનો આલેખ કયો આવશે તો ધ્યાન રાખજો આ પોઈન્ટે શું થઈ ગયું દ્રાવણ પણ હવે ઘન અવસ્થામાં ફેરવાઈ ગયું હવે આપણે દ્રાવકની અંદર કોને ઉમેર્યો તો ઘન દ્રાવ્યને ઉમેર્યો તો પ્રવાહી દ્રાવકની અંદર ઘન દ્રાવ્યને ઉમેર્યો હતો તો ઘન દ્રાવ્ય તો ઘન અવસ્થામાં જ હોય તો અહીંયા કોણ ઘન અવસ્થામાં ફેરવાયેલું હોય તો જે પ્રવાહી દ્રાવક હોય એટલે કે આ કોણ કોનો આલેખ થાય તો આ થશે ઘન દ્રાવકનો હવે તો શું થઈ ગયું આ ઘન અવસ્થામાં ફેરવાઈ ગયું છે એટલે કે આ શું થાય ઘન દ્રાવકનો આલેખ થાય આ પ્રવાહી દ્રાવકનો આલેખ થાય અને આ દ્રાવણનો આલેખ થાય તો તમે જોઈ શકો છો કે પ્રવાહી દ્રાવક આ બિંદુએ શું થયું ઘન અવસ્થામાં ફેરવાયું એટલે કે આ તાપમાનને આપણે કહી શકીએ શુદ્ધ દ્રાવકનું થાર બિંદુ તેને આપણે પી ટીએફ નોટ વડે દર્શાવીએ શેના વડે ટીએફ નોટ દ્વારા હવે દ્રાવણ પણ ઠંડુ પડતું ગયું અને કોઈ એક બિંદુ આગળ એ પણ ઘન અવસ્થામાં ફેરવાયું તો આ બિંદુ આગળ એ ઘન અવસ્થામાં ફેરવાયું તો એને આપણે કહીશું ટીએફ દ્રાવણનું થાર બિંદુ તમે અહીંયા જોઈ શકો વ્યાખ્યા પ્રમાણે કે થાર બિંદુ એ તાપમાન છે કે જ્યારે પદાર્થની ઘન અને પ્રવાહી વ્યવસ્થા સંતુલનમાં હોય અને ઘન અને પ્રવાહી વ્યવસ્થાના દબાણ સરખા હોય તો આ બિંદુ આગળ તમે ચેક કરો આ બિંદુ પ્રવાહી દ્રાવક અને થાર બિંદુ આ સોરી ઘન દ્રાવકનું બાષ્પ દબાણ સરખું છે એવી જ રીતે અહીંયા પણ પ્રવાહી દ્રાવક સોરી દ્રાવક નહીં પરંતુ દ્રાવણ પ્રવાહી દ્રાવણ અને ઘન દ્રાવકનું બાષ્પદ દબાણ સરખું છે એટલે કે ઘન અને પ્રવાહી વ્યવસ્થાના બાષ્પદબાણ સરખા થઈ ગયા અહીંયા પણ ઘન અને પ્રવાહી વ્યવસ્થાના બાષ્પ દબાણ સરખા સરખા થઈ ગયા અને એ જ વખતના તાપમાનને આપણે કહીએ છીએ ઠાર બિંદુ તો અહીંયા પણ આપણને મળ્યું ટીએફ નોટ એટલે કે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ અને અહીંયા આગળ આપણને મળ્યું પ્રવાહી દ્રાવણનું એટલે સોરી દ્રાવણનું થાર બિંદુ ઓકે પ્રવાહી દ્રાવણ ના બોલાય પરંતુ દ્રાવણનું થાર બિંદુ તો તમે જોઈ શકો કે ટી એફ ટી એફ નોટ કરતાં ઓછા છે નાના છે અને બંને વચ્ચેનો તફાવત કેટલો છે તો આટલો ટી એફ નોટમાંથી ટીએફ બાદ કર કરી દઈએ એટલો તફાવત જેને આપણે ટી એ ડેલ્ટા ટીએફ નોટ કહીએ છીએ સોરી જેને આપણે કહીએ છીએ ડેલ્ટા ટીએફ તો આ જ ડેલ્ટા ટીએફને કહેવામાં આવે છે થાર બિંદુ અવનયન એ કોના બરાબર થાય તો ટી એફ નોટ માઇનસ ટી એફના બરાબર થશે કોના બરાબર થાય ડેલ્ટા ટીએફ ટી એફ નોટ માઇનસ ટી એફના બરાબર તો ખ્યાલ આવી ગયો કે દ્રાવણના થાર બિંદુમાં ઘટાડો કેમ જોવા મળે છે તો શું કરવામાં આવે છે એની અંદર ગન દ્રાવ્ય ઉમેરવામાં આવે છે એટલે શુદ્ધ દ્રાવક કરતા પ્રવાહી દ્રાવણ એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ ઘટી જશે તફાવત ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ નોટ માઇનસ ટી એફ કરીને તમે મેળવી શકો હવે આ થઈ આલેખની વાત આના સિવાય તમે થિયરી દ્વારા પણ આ બાબતને સમજી શકો છો હવે તમે અહીંયા જુઓ પહેલાં દ્રાવણ કઈ અવસ્થામાં હતું પ્રવાહી અવસ્થામાં ત્યારબાદ સેમાં ફેરવાય છે તો ઘન અવસ્થામાં ફેરવાય છે તો ઘન અવસ્થામાં ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક હોય પ્રવાહીમાં એકબીજાથી થોડા દૂર દૂર ગોઠવાયેલા હોય તો અહીંયા શું થાય પ્રવાહી અવસ્થામાં તો પહેલાં દ્રાવક હતું દ્રાવકની અંદર તમે ઘન દ્રાવ્ય ઉમેર્યો હતો તો દ્રાવકના ઘટક કણો ધીરે ધીરે ઘન અવસ્થામાં ફેરવાય એટલે કે પ્રવાહી ધીરે ધીરે ઘન અવસ્થામાં ફેરવાય એટલે કે દ્રાવકના ઘટક કણો હવે એકબીજાની ખૂબ જ નજીક આવશે હવે એકબીજાની ખૂબ જ નજીક આવવા માગતા હોય પરંતુ હવે દ્રાવકની અંદર દ્રાવ્ય પણ સાથે હોય દ્રાવણ આપણે બનાવ્યું ને એટલે એની અંદર શું હશે દ્રાવ્ય પણ હશે અને દ્રાવક પણ હોય દ્રાવક ગન બનવા માગતા હોય પરંતુ એમની સાથે બીજું કોણ હાજર હોય તો દ્રાવ્ય હાજર હોય તો જે ગોઠવણી થવી જોઈએ દ્રાવકના ઘટક કણોની એ ગોઠવણી થશે નહીં દ્રાવ્ય એ ગોઠવણીમાં વિક્ષોભ ઊભો કરશે એટલે હજુ નીચું તાપમાન લઈ જવું પડશે અને નીચા તાપમાને દ્રાવકના ઘટક કણો સારી ગોઠવણીમાં એરેન્જ થશે ગોઠવાશે તો શું થાય છે કે દ્રાવક કરતાં અહીંયા તાપમાન વધારે નીચું કરવું પડે છે ઘન અવસ્થામાં ફેરવાવા માટે દ્રાવણને ઘન અવસ્થામાં જો ફેરવવું હોય તો તાપમાન વધુ નીચું કરવું પડે છે કારણ કે દ્રાવક જ્યારે પણ ઘન ફેરવા ફેરવાશે એમના ઘટક કણો સારી ગોઠવણીમાં ફેરવા માગતા હશે ત્યારે દ્રાવ્યના ઘટક કણો વિક્ષોપ ઊભો કરશે આ રીતે પણ તમે સમજી શકો એટલે વધારે નીચું જો તાપમાન આપીએ એનો મતલબ એમ થાય કે દ્રાવણનું થાર બિંદુ ઘટી ગયું શુદ્ધ દ્રાવક કરતાં ઓકે તો આ રીતે પણ તમે થિયોરિટિકલી પણ સમજી શકો છો પરંતુ આલેખથી સમજવું આ બહુ ઇઝી રહેશે તો આપણે પહેલાં આલેખ દ્વારા સમજ્યું એ જ સૌથી સારી રીત છે હવે પ્રયોગો દ્વારા એવું જોવા મળ્યું કે મંદ દ્રાવણો માટે મંદ દ્રાવણો માટે ઠાર બિંદુ અવનયન એ દ્રાવણની મોલલ સાંદ્રતાના સંપ્રમાણમાં હોય છે સોરી મોલલ સાંદ્રતાના સંપ્રમાણમાં હોય છે એટલે કે તમે લખી શકો ડેલ્ટા ટી એફ પ્રપોઝનલ ટુ સ્મોલ એમ દ્રાવણની મોલાલિટી જ્યારે આપણે આ ચલે છે કાઢી દઈશું તો સમપ્રમાણતા આ ચણાંક આવશે અને અહીંયા સમપ્રમાણતા અચણાંક આવશે કે એફ તો આ તમને એક બીજું સૂત્ર મળી ગયું ડેલ્ટા ટીએફ બરાબર કે એફ ઇન્ટુ એમ જ્યાં ડેલ્ટા ટીએફ થાર બિંદુ અવનયન સ્મોલ એમ દ્રાવણની મોલાલિટી અને કે એફ શું થાય તો કે ને કહેવામાં આવે છે થારબિંદુ અવનયન અચળાંક થાર બિંદુ અવનયન અચણાંક અથવા મોલ અવનયન અચણાંક અથવા ક્રાયો ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ એટલે કે સ્ક્રાયોસ્કોપિક અચણાંક તો આ ત્રણના નામે ક્યાં ફોડખાય છે બિંદુ અવનયન અચણાંક મોલલ અવનયન અચણાંક અને ક્રાયોસ્કોપિક અચળાંક તો ત્રણેય નામ તમારે યાદ રાખવાના કોઈપણ નામથી પ્રશ્ન પૂછાઈ શકે છે ક્યારેક સિમ્બોલ ના પેલો હોય અને એમના નામ પણ લખેલા હોઈ શકે બરાબર હવે જે કે એફ છે એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે એટલે કે દ્રાવક બદલાય તેમ કે એફ પણ બદલાય જુદા જુદા પ્રવાહી દ્રાવકોના કેફના મૂલ્યો જુદા જુદા હશે દાખલા તરીકે પાણી માટે કંઈક એક પોઈન્ટ એટ સિક્સની આસપાસ હોય છે હવે આપણે આગળ વાત કરીએ તો જો હું એમ બરાબર એક લઈ લઉં તો જો હું મોલાલિટીને એક લઈ લઉં તો ડેલ્ટા ટીએફ બરાબર કેએફ થઈ જાય તો આના ઉપરથી આપણે મોલલ અવનયન અચળાંકની વ્યાખ્યા આપી શકીએ તો મોલલ અવનયન અચળાંક એની વ્યાખ્યા આપણે લખી શકીએ કે એક મોલલ દ્રાવણના થારબિંદુમાં મોલ દ્રાવણના થારબિંદુ અવનયનને દ્રાવણના થારબિંદુના અવનયનને મોલલ અવનયન અચળાંક કહે છે એક મોલલ દ્રાવણના એમ બરાબર એક થાર બિંદુના અવનયનને ડેલ્ટા ટીએફને મોલલ અવનયન અચડાંક કે એફ કહે છે બરાબર આનો તમે એકમ પણ લખી શકો તો ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ એમ હોય તો કે એફ બરાબર ડેલ્ટા ટીએફ અપોન એમ થાય ડેલ્ટા ટીએફનો અચડાંક કયો થાય આ સોરી એકમ કયો થાય તો ये तो तफात है तापमान एट केलविन मोलालिटी एकम शू थ तो मोलालिटी एट के मोल प्रति किलोग्राम मोल प्रति किलोग्राम अथवा तो मोलल मोलाल तब लखी सको तो आना एकमो ते लखी शको किलोग्राम मोल इन्वर्स अथवा डिग्री सेल्सियस किलोग्राम मोल इन्वर्स अथवा કેલ્વિન કિલોગ્રામ સોરી કિલોગ્રામ નહીં કેલ્વિન મોલલ ઇનવર્સ બરાબર કેલ્વિન પ્રતિ મોલલ પણ લખી શકાય તો આ ત્રણ અચળાંકો કોના થશે થાર બિંદુ અવનયન અચળાંકના બરાબર ક્યારેક એક માર્ક્સ એમસીક્યુમાં પૂછાઈ શકે અથવા તો થિયરીમાં પણ બે માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે કે મોલલ અવનયન અચળાંકને સમજાવો તો તમારે એની અંદર તેની વ્યાખ્યા લખવાની તેનું સૂત્ર પણ લખવાનું અને એના એકમો વિશે જણાવવાનું હવે જો ડબલ્યુ ટુ ગ્રામ દ્રાવ્યને ડબલ્યુ વન ગ્રામ દ્રાવકમાં વગાડવામાં આવે અને દ્રાવ્યનું મોલર દળ આપણે લઈ લઈએ એમ ટુ અને દ્રાવકનું જો મોલર દળ એમ વન હોય તો આપણે મોલાલિટી બરાબર લખી શકીએ સ્મોલ એમ બરાબર મોલ દ્રાવ્યના મોલ એલ એન ટુ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં એટલે કે ડબલ્યુ વન ઇન કિલોગ્રામ બરાબર તો ડેલ્ટા ટીએફ બરાબર એન ટુ ભાગ્યા ડબલ્યુ વન ઇન ટુ કે એફ થશે આ સૂત્રને ધ્યાનથી જુઓ તમે તો અહીંયા જુઓ ડેલ્ટા ટીએફ એન ટુના સમપ્રમાણમાં છે ડેલ્ટા ટીએફ સમ પ્રમાણમાં એન ટુ એટલે કે થારબિંદુ અવનયન દ્રાવ્યના મોલની સંખ્યા ઉપર આધાર રાખે છે એટલે કે આ એક સંખ્યાત્મક ગુણધર્મ છે સંખ્યાત્મક ગુણધર્મની વ્યાખ્યાત કરો દ્રાવણના એવા ગુણધર્મો કે જે દ્રાવ્યના મોલની સંખ્યા ઉપર આધાર રાખતા હોય ના કે તેના સ્વભાવ પર તો ડેલ્ટા ટીએફ એટલે કે થારબિંદુ અવનયન એક સંખ્યાત્મક ગુણધર્મ થશે બરાબર થાર બિંદુ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી થાર બિંદુ અવનય અને સંખ્યાત્મક ગુણધર્મ છે જેમ ઉત્કલન બિંદુ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી પરંતુ ઉત્કલન બિંદુ ઉન્નયને સંખ્યાત્મક ગુણધર્મ છે તે જ રીતે ઓકે હવે આપણે ડેલ્ટા ટીએફ બરાબર કે એફ એફ કે એફ ઇન્ટુ એમની અંદર એમની વેલ્યુ મૂકી દઈએ તો ડેલ્ટા ટીએફ બરાબર કે એફ ઇન્ટુ એમની જગ્યાએ લખી શકાય ડબલ્યુ વન ભાગ્યા એમ સોરી ડબલ્યુ ટુ ભાગ્યા એમ ટુ ગુણ્યા ડબલ્યુ વન બરાબર હવે આ ડબલ્યુ વન શેમાં હતા કિલો જો એને ગ્રામમાં ફેરવીએ તો હજાર વડે ભાગવા પડે તો છેદનો છેદ હજારમાં આ સોરી છેદનો છેદ અંશમાં જાય તો મેં અંશમાં લખી દીધા હજાર તો સરખી રીતે લખી દઈએ આ સૂત્રને તો કે એફ ઇન્ટુ ડબલ્યુ ટુ વન થાઉઝન્ડ ડિવાઈડેડ બાય એમ ટુ ડબલ્યુ વન થશે પણ ધ્યાન રાખજો અહીંયા ડબલ્યુ વન ગ્રામમાં લેવાના અને ડબલ્યુ ટુ તો ગ્રામમાં જ હોય તો આ વસ્તુનું તમારે યાદ રાખવાની ઓકે તો આપણને આ એક સૂત્ર મળી ગયું જેના આધારે આપણે દ્રાવ્યના મોલર દળ વિશે જાણી શકીએ તો એમ ટુ બરાબર કે એફ ઇન ટુ ડબલ્યુ ટુ ઇન્ટુ વન થાઉઝન્ડ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી એફ ઇન્ટુ ડબલ્યુ વન લખી શકાય જો આપણે પ્રયોગ કરીએ અને પ્રયોગ દ્વારા દ્રાવણનું થાર બિંદુ માપી દઈએ દ્રાવકનું થાર બિંદુ માપી દઈએ તો ડેલ્ટા ટીએફ મળી જશે કેટલો દ્રાવ્ય પદાર્થ કેટલા દ્રાવકમાં ઓગાળેલો હોય તે આપણને ખ્યાલ જ હોય એટલે ડબલ્યુ ટુ અને ડબલ્યુ વન પણ મળી ગયા કયું દ્રાવક લીધું તો એ દ્રાવકના કે એફની વેલ્યુ પણ આપણને ખ્યાલ હોય તો કે પણ મળી ગયા તો આ સૂત્રના આધારે તમે આપેલા દ્રાવ્ય પદાર્થનું આણવીય દળ ગણી શકો એમ ટુ બરાબર કે એફ ગુણ્યા ડબલ્યુ ટુ ગુણ્યા એક હજાર ભાગ્યા ડેલ્ટા ટીએફ ગુણ્યા ડબલ્યુ વન ઓકે હવે ક્યારેક કે પણ પૂછાયેલું હોય કે કે એફનું વેલ્યુ શોધો તો કે એફનું પણ એક સૂત્ર છે જે તમે દ્રાવકની ગલન એન્થાલ્પી પરથી શોધી શકો કે એફ બરાબર આર એમ વન ટીએફ નોટ સ્ક્વેર ભાગ્યા એક હજાર ગુણ્યા ડેલ્ટા ફ્યુઝ એચ અથવા તો ડેલ્ટા એફ એમ પણ તમે લખી શકો અને બીજું પણ સૂત્ર છે એક આર ટીએફ નોટ સ્ક્વેર ભાગ્યા એક હજાર ગુણ્યા એલ એફ લેટન્ટ હિટ ઓફ ફ્યુઝન તો જ્યાં એમ વન થશે દ્રાવકનું આણવીય દળ ડેલ્ટા એફ થશે એક મોલ દ્રાવકની ગલન એન્થાલ્પી એટલે કે એક એકમોલ દ્રાવકને જો પીગાળવો હોય તો તમારે કેટલી ઊર્જા આપવી પડે તે છે પછી એલ એફ ઇઝ ઇક્વલ ટુ લેટન્ટ હીપ હીટ ઓફ ફ્યુઝન એટલે કે એક ગ્રામ દ્રાવકની ગલન એન્થાલ્પી એટલે કે જો તમારી પાસે એક ગ્રામ દ્રાવક હોય ઘન અવસ્થામાં તો એને પીગાળવા માટે કેટલી ઊર્જા આપવી પડશે તે થશે લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન એટલે કે એલ એફ એક ગ્રામ દ્રાવકની ગલન એન્થાલ્પી તમે લખી શકો ટીએફ નોટ્સ ટી નોટ થશે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ આરને તમે ઓળખો છો ગેસ કોન્સ્ટન્ટ નામે એટલે કે વાયુ અચળાંક તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો જો ડેલ્ટા એચ અથવા તો એલ એફ ઝૂલની અંદર આપેલા હોય તો આરની વેલ્યુ ઝૂલવાળી લેવાની એટલે કે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ઝૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ થશે જો આરની વેલ્યુ કેલરીની અંદર આપેલી હોય સોરી ઉર્જા એટલે કે ડેલ્ટા એચ અને એલ એફની વેલ્યુ કેલરીની અંદર આપેલી હોય તો તમારે લેવાના બે એપ્રોક્સિમેટલી બે આસપાસ આવશે જવાબ બે કેલરી કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ બરાબર હવે આ શું થઈ ડેલ્ટા એચ એફ એક મોલ દ્રાવકની ગલન એન્થાલ્પી એલ એફ શું થઈ એક ગ્રામ દ્રાવકની ગલન એન્થાલ્પી તો આ બંને વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ હશે ડેલ્ટા એફ એચ ઇઝ ઇક્વલ ટુ એમ વન ઇન ટુ એલ એફ થાય કારણ કે એક ગ્રામ દ્રાવકને ઓગાળવા આપવી પડતી ઉર્જા એલ એફ છે કોના માટે તો એક ગ્રામ માટે કેટલી એલ એફ ધેર ફોર આણવીય દળ જેટલા ગ્રામને કોના જેટલા આણવીય દળ જેટલા વજનને ગ્રામમાં વજનને એટલે કે એમ વન ગ્રામને આપવી પડતી ઉર્જા કેટલી હોય તો એમ વન ગ્રામને આપવી પડતી ઉર્જા એમ વન ગ્રામ એટલે કે એક મોલ દ્રા દ્રાવકને આપવી પડતી ઉર્જા તમે લખી શકો ને આણવીએ દળ જેટલું ગ્રામ આણવીએ દળ જેટલું વજન એટલે શું થાય આણવીય દળ થાય એનું આણવીએ દળ જેટલું વજન એટલે કે એક મોલ પદાર્થ થયો જથ્થો કેટલો થયો એક મોલ થયો તો એક એકમૂલ દ્રાવકને આપવી પડતી ઉર્જા કેટલી ડેલ્ટા એફ બરાબર આણવીય દળ ઉપર જશે એટલે કે એમ વન ગુણ્યા એલ થઈ જશે એલ એફ થઈ જશે ભાગ્ય શું આવી જાય એક આવી જાય એટલે તમને આ સૂત્ર મળી જશે એમ વન ઇન્ટુ એલ એફ તો આવા જ સૂત્રની વાત આપણે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં પણ કરી હતી ત્યાં આગળ શું આવતું હતું ડેલ્ટા એ એચ વેપોરાઈઝેશન ઇઝ ઇક્વલ ટુ એમ વન ઇન્ટુ એલવી ત્યાં લેટન ટીટ ઓફ વેપોરાઇઝેશન અને એક મોલ પદાર્થને આ સોરી એક મોલ દ્રાવકની બાષ્પન એન્થાલ્પી આવતી હતી ઓકે આટલો જ ફેર છે બાકી કોઈ વધારે ફેર નથી તો આ આ છે થાર બિંદુમાં અવનયનની વાત હવે આપણે કેટલાક આને સંલગ્ન એક્ઝામ્પલ ગણી લઈએ એક્ઝામ્પલ એક યુરિયાનું પાણીની અંદર દ્રાવણ સો પોઈન્ટ એકસો અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે આ જ દ્રાવણનું ઠાર બિંદુ શોધો મોલલ અચળાંકો કે અને કે અનુક્રમે એક પોઈન્ટ છ્યાસી ડિગ્રી સેલ્સિયસ અને ઝીરો પોઈન્ટ પાંચસો બાર ડિગ્રી સેલ્સિયસ છે બરાબર તો અહીંયા કે અને કે બીની વેલ્યુ આપેલી છે બીજી કે દ્રાવણનું ઉત્કલન બિંદુ આપેલું છે સો પોઈન્ટ એકસો અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તો આ દ્રાવણનું આપણે થાર બિંદુ એટલે કે ટી એફ શોધવાનું છે તો કઈ રીતે શોધશો તો ટી એફ શોધવું હોય તો તમે સ્વાભાવિક છે ડેલ્ટા ટી એફનું સૂત્ર વાપરશો ડેલ્ટા ટી એફ બરાબર ટી એફ ટી એફ વાપરશો બરાબર તમે લખશો કે એફ ઇન ટુ એમ હવે એમ આપણને ખબર નથી તો એમનું તમે અહીંયા સૂત્ર મૂકી દો તો ટી એફ નોટ માઇનસ ટી એફ ઇઝ ઇક્વલ ટુ કે એફ ગુણ્યા એમ એટલે ડબલ્યુ ટુ ભાગ્યા એમ ટુ ગુણ્યા એક હજાર ભાગ્યા ડબલ્યુ વન લખી શકાય ઓકે તો અહીંયા ડબલ્યુ ટુ આપેલા છે તો નથી આપેલા એમ ટુ પણ નથી આપેલા એક હજાર એ તો એમના એમ ડબલ્યુ વન તો એ પણ આપેલા નથી તો જુઓ પ્રશ્નને સમજો કે શું આપેલું છે યુરિયાનું પાણીની અંદર દ્રાવણ સો પોઈન્ટ એકસો અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે આ જ દ્રાવણનું થાર બિંદુ શોધો એટલે કે યુરિયા છે પાણીની અંદર જેટલો પેલા હતો એટલું જ હવે છે ખ્યાલ આવ્યો તમને જેટલો શેમાં હતો જેટલો પહેલાં હતો એમના એમ જ છે દ્રાવણ એનાય છે દ્રાવણનું શું કીધું છે ઉત્કલન બિંદુની વાત કરી છે તો ઉત્કલન બિંદુ સૂત્ર શું થાય ડેલ્ટા ટી બી બરાબર ટી માઇનસ ટીબી નોટ બરાબર કે બી ઇન્ટુ ડબલ્યુ ટુ ગુણ્યા એક હજાર ભાગ્યા એમ ટુ ગુણ્યા ડબલ્યુ વન થશે એની અંદર ટી આપેલા છે ટીબી નોટ તો ખબર જ હોય શુદ્ધ દ્રાવક એટલે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય સો ડિગ્રી સેલ્સિયસ અહીંયા એનું ઉઠાર બિંદુ કેટલું હોય તો ઝીરો ડિગ્રી સેલ્સિયસ એની વેલ્યુ ખબર છે કે બીની વેલ્યુ આપી દીધેલી છે ડબ્લુ ટુ કેટલા તો એ પણ આપણને ખ્યાલ છે એ આપણને સોરી ખ્યાલ નથી પરંતુ દ્રાવણ બંનેમાં સેમ છે એટલે અહીંયા અહીંયા ડબલ્યુ ટુ સરખા હોય યુરિયા છે એટલે એનું આણવી દળ પણ સરખું હોય અને ડબલ્યુ વણ પણ સરખા જ હોય દ્રાવક તો આટલો ભાગ બંને સૂત્રમાં સરખો છે તો જો તમે બંને સૂત્રોને ભાગી દેશો તો આ ભાગ શું થઈ જશે ઉડી જશે કટ થઈ જશે તો શું કરો તમે હવે આ બંને સૂત્રોને ભાગી દો એક ભાગ્યા બે કરી દો તો શું થઈ જાય ટીએફ નોટ માઇનસ ટી એફ ભાગ્યા TB બી માઇનસ ટીબી નોટ બરાબર કે એફ ભાગ્યા કે થઈ જાય હવે ટીએફ એફ નોટનું મૂલ્ય કેટલું તો જીરો ડિગ્રી સેલ્સિયસ એટલે કે જીરો માઇનસ TB TB તો આપેલા જ છે સો પોઈન્ટ એકસો ડિગ્રી સેલ્સિયસ સો પોઈન્ટ એકસો માઇનસ નોટ નોટ પણ આપણને ખ્યાલ છે કેટલા સો સો ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઉત્કલન બરાબર કે આપેલા છે એક પોઈન્ટ છ્યાસી ભાગ્યા જીરો પોઈન્ટ પાંચસોને બાર અહીંયા જશે તો ઝીરો પોઈન્ટ પાંચસો બાર ગુણાઈ જશે એટલે કે માઇનસ ટી એફ ઝીરો પોઈન્ટ ને બાર ગુણાકાર થઈ જશે બરાબર આનું આની સાથેનો ગુણાકાર એના પહેલાં બાદ બાકી કરી દો તો સો પોઈન્ટ એકસો અઠ્યાવીસ માઇનસ સો થશે તો પોઈન્ટ એકસો અઠ્યાવીસ થાય તો એક પોઈન્ટ ગુણ્યા એકસો અઠ્યાવીસ આવશે ખ્યાલ આવ્યો એકસો અઠ્યાવીસ પોઈન્ટ એકસો અઠ્યાવીસ ક્યાંથી તો સો સો પોઈન્ટ એકસો અઠ્યાવીસ માઇનસ સો કરે એટલે પોઈન્ટ એકસો અઠ્યાવીસ આવે ગુણ્યા એક પોઈન્ટ કરશો તમે તો જવાબ આવશે જીરો પોઈન્ટ ત્રેવીસ આઠ ભાગ્યા આ મૂલ્ય બરાબરની સામે જાય તો સેમ આવી જાય છેદમાં આવી જાય માઇનસ ટી એફ બાર બરોબર મુદ્દા वाइज લખી તો -tf = 0.238 / 0.512 તો આનો તમે ભાગાકાર કરો તો -tf = કેટલો જવાબ આવશે 0.238 / 0.512 = 0.465 જવાબ આવશે પરંતુ માઈનસ બરાબર ની સાઈ જઈએ તો -0.465 ડિગ્રી સેલ્સિયસ આટલો જવાબ આવશે આ દ્રાવણનું ઠાર બિંદુ જીરો પોઈન્ટ ચારસો પોસઠ માઇનસ જીરો પોઈન્ટ ચારસો પોસઠ ઓકે તો આ રીતે તમે આ દાખલાને સોલ્વ કરી શકો ખ્યાલ આવી ગયો તો આ પ્રકારના દાખલા જેઈ અથવા તો નીટની અંદર પૂછાઈ શકે છે તો યાદ રાખજો જેઈ અથવા નીટમાં આ રીતે ટ્વિસ્ટ કરેલા દાખલાઓ પૂછાઈ શકે હવે આપણે એક નોર્મલ દાખલો પણ જોઈ લઈએ એક્ઝામ્પલ બે ચોત્રીસ પોઈન્ટ બે ગ્રામ ખાંડનું પાંચસો સેન્ટીમીટર ક્યુબ પાણીમાં ધરાવતું દ્રાવણ માઇનસ જીરો પોઈન્ટ ત્રણસો ચુમ્મોતેર ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠરે છે તો પાણીનો થાર બિંદુ અવનયન અચળાંક શોધો થાર બિંદુ અવનયન અચળાંક કે શોધવાનું કીધું છે તો તમે સૂત્ર મૂકશો ડેલ્ટા બરાબર કે એમ તમને એમ કીધેલા છે તો નહીં તો એમની જગ્યાએ તમે મૂકી શકો ડબ્લુ ટુ વન થાઉઝન્ડ બાય M2 ટુ ઇન્ટુ ડબ્લુ વન ડેલ્ટા ટી એફ આપેલા છે દ્રાવણ તાપમાને ઠરે છે અચ્છા ડેલ્ટા ટીએફ આપેલા નથી તો તમે એની જગ્યાએ મૂકશો ટી એફ માઇનસ ટી એફ નોટ માઇનસ ટી એફ બરાબર કે એફ ડબલ્યુ ટુ વન થાઉઝન્ડ ભાગ્યા એમ ટુ ગુણ્યા ડબલ્યુ વન ટી એફ નોટ અહીંયા પાણી છે તો શુદ્ધ પાણી હોય તો એનું ઠાર બિંદુ આપણને ખ્યાલ છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ ટી એફ આપેલા છે કે આપણે શોધવાના ડબ્લ્યુ ટુ ચોત્રીસ પોઈન્ટ બે ગ્રામ ડબલ્યુ વન આપેલા છે પાંચસો ગ્રામ સોરી ડબલ્યુ ડબલ્યુ વન કેટલા આપેલા છે તો પાંચસો સેન્ટીમીટર ક્યુબ આપેલા છે અને એમ ટુ આપેલા નથી પરંતુ કીધું છે ખાંડ તો ખાંડનું આણવીય દળ આપણને ખ્યાલ હોવું જોઈએ ત્રણસો બેતાલીસ થાય ઓકે તો કે ન કરતા બનાવી દો તો કે એફ બરાબર થશે ટી એફ નોટ માઇનસ ટી એફ ગુણ્યા એમ ટુ ગુણ્યા ડબલ્યુ વન ભાગ્યા ડબલ્યુ ટુ ગુણ્યા એક હજાર તો ટીએફ નોટ કેટલા જીરો માઇનસ માઇનસ ઝીરો પોઈન્ટ ત્રણસો ચુમ્મોતેર ગુણે એમ ટુ આણવીય દળ ખાંડનું સી સિક્સ સોરી સી ટ્વેલ્વ એચ ટ્વેન્ટી ઇલેવન કરજો તમે તો તમને જવાબ મળશે ત્રણસો બેતાલીસ ગ્રામ પ્રતિ મૂલ હવે તો આવડવું જોઈએ કારણ કે ઘણા બધા દાખલા સોલ્વ કરે જેની અંદર આવી જ ગયું હશે ખાંડનું પછી યુરિયા હોય પછી ગ્લુકોઝ હોય તો આ બધાના આણવીય દળ હવે આવડવા જોઈએ ડબલ્યુ વન આપેલા નથી પરંતુ શું કીધું છે પાંચસો સેન્ટીમીટર ક્યુબ પાણીમાં હવે એક સેન્ટીમીટર ક્યુબ આ સંબંધ યાદ રાખવાનો એક સેન્ટીમીટર ક્યુબ બરાબર એક એમએલ એટલે કે પાંચસો સેન્ટીમીટર ક્યુબ બરાબર શું થાય પાંચસો એમ એલ થાય હવે આપણે માની લઈએ કે પાણીની અહીંયા ઘનતા કેટલી છે એક ગ્રામ પ્રતિ એમ એલ કારણ કે આપેલી નથી ઘનતા આપેલી નથી તો આપણે માની લઈશું કે પાણીની ઘનતા એપ્રોક્સિમેટલી એક છે તો એનું કદ અને દળ સરખું થશે કદ આપેલું છે પાંચસો એમએલ તો દળ પણ કેટલું થાય પાંચસો મિલી થાય તો પાંચસો સોરી અહીંયા કદ આપેલું છે પાંચસો મિલી તો એનું દળ થશે પાંચસો ગ્રામ ઓકે તો અહીંયા મૂકી દઈએ પાંચસો અને ધ્યાન રાખવાનું અહીંયા ગ્રામમાં મૂકવાનું કારણ કે હજાર વડે ભાગેલા છે डब्ल्यू टू थोतरीस पॉइंट बे ग्राम गुणै के एक हज़ार तो अँ सूनों उड़ी गई अँ माइनस माइनस प्लस थी जैसे लेकिन जीरो पॉइंट त्र सौ चुम्बतेर गुण्या त्र सौ बेतालीस गुण्या पांच अच्छा पांच भाग्या चौतरीस पॉइंट बे भाग्या દસ તો જવાબ આવશે એક પોઈન્ટ સત્યાસી અને એકમ થશે કેલ્વિન અહીંયા સેલ્સિયસ લખીશું ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇનવર્સ તો આ થશે કે એફનું મૂલ્ય એક પોઈન્ટ સત્યાસી ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ પ્રતિ મોલ અથવા તો તમે લખી શકો કિલોગ્રામ આ સોરી ઇનવર્સ મોલલ મોલલ ઇનવર્સ લખી શકો આ રીતે ડિગ્રી સેલ્સિયસ મોલ ઇનવર્સ ઓકે તો આ રીતે તમે આ દાખલાને સરળતાથી સોલ્વ કરી શકો તો આ રીતના દાખલા પણ પૂછાઈ શકે છે તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ